નર્મદામાં કમોસમી વરસાદની અસર સ્ટેચ્યુ ઓફ યુનિટી પર પણ જોવા મળી હતી। ખાસ કરીને સરદાર પટેલની પ્રતિમાનું ઝીરો વિઝિબિલિટીનું દ્રશ્ય સર્જાયું હતું। તો બીજી તરફ વરસાદને કારણે પ્રવાસીઓ અટવાયા હતા, તો વરસાદમાં પલળવાની મજા પણ પ્રવાસીઓએ માણી હતી। આજે વેકેશનના છેલ્લા રવિવારની રજાનો આનંદ પ્રવાસીઓએ માણ્યો હતો। ખાસ કરીને વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સરદાર પટેલ સ્ટેચ્યુ ઓફ યુનિટીની વહેલી સવારથી ધુમ્મસને કારણે ઝીરો વિઝિબિલિટીનું દ્રશ્ય સર્જાયું હતું। સરદાર પટેલની મૂર્તિ અદ્રશ્ય થઈ ગઈ હોય અને ઝાંખી થઈ ગઈ હોય તેવું દ્રશ્ય નજરે પડ્યું હતું। ત્યાર પછી કમોસમી વરસાદ થવાને કારણે પણ વરસાદી માહોલ છવાયો હતો। આજે રવિવારની રજા હોવાથી અને વેકેશનનો છેલ્લો દિવસ હોવાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટ્યા હતા, પરંતુ અચાનક કમોસમી વરસાદ વાતાવરણમાં પલટો આવતા પ્રવાસીઓ વરસાદમાં સાથે છત્રી કે રેઇનકોટ ન લાવ્યા હોવાને કારણે વરસાદમાં પલળી જતા દોડધામ મચી જવા પામી હતી, જેને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી। પ્રવાસીઓ આહલાદક વાતાવરણની મજા માણી રહ્યા હતા। કેટલાક પ્રવાસીઓ તો વરસાદમાં પલળવાની મજા પણ માણી રહ્યા હતા, જ્યારે સાતપુરા અને વિંધ્યાચલની ગિરિમાળા વચ્ચે કુદરતી સૌંદર્ય અદ્ભુત સોળે કડાએ ખીલ્યું હતું, જે અદ્ભુત નજારો પ્રવાસીઓ માણી રહ્યા હતા। દીપક શક્તાપનો રિપોર્ટ, એસ9 ન્યૂઝ, રાજપીપળા।